માળિયાહાટીમાં વણિક મહાજનવાડીમાં રિઝવાન આળતિયા ફાઉન્ડેશન, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ, સુનિધિ ચેરિટેબલ ફાઉન્ડેશન અને આશીર્વાદ ટ્રસ્ટ માળિયાહાટી દ્વારા લોકસેવક અને સેવાભાવી વણિક યુવાન સ્વ જેનિશ કોઠારીની સ્મૃતિમાં વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. બ્રહ્માકુમારી હિનાબેન હમીરશીભાઈ સભાપતિ, મહેન્દ્રભાઈ સહિતના આગેવાનોએ દ્રીપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખના હોસ્પિટલના તબીબોએ પોતાની સેવા આપી હતી. મહેન્દ્રભાઈ ગાંધી, રઘુભાઈ દવે, અમીરભાઈ વડસરિયા, મેદીપભાઈ નાયણી, બસીરભાઈ લાખા, રંજનબેન ગોસ્વામી, નજમાબેન પરમાર, જગદીશભાઈ મજોટિયા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, મહેશ કાનાબાર, માળિયાહાટી. માળિયાહાટીનામાં દર મહિનાની 17 તારીખે મણિક મહાજનવાડી માળિયાહાટીના ખાતે અને દર મહિનાની 5 તારીખે ખોરાસા ગીર ભૂતનાથ મહાદેવ મંદિરે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના સહયોગથી વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજાય છે. એ પૈકીનો કેમ્પ આજરોજ રિઝવાન આળતિયા ફાઉન્ડેશન, જેણે માળિયા ગામ દત્તક લીધું છે, એના સહયોગથી આ કેમ્પ આજે કરવામાં આવેલ છે. અને આ કેમ્પ એક આશાસ્પદ ભારતી છઠ્ઠીનો જાગરણ અને લોકોના દિલમાં જેનું અનેરું સ્થાન છે એવા જેનેશભાઈ અવનીશભાઈ કોઠારીની સ્મૃતિમાં રાખવામાં આવે છે. આજના કેમ્પમાં જેટલા લોકો દર્દીઓ વિશાળ સંખ્યામાં આવેલા છે તે તમામ લોકોને વિનામૂલ્યે નિદાન, વિનામૂલ્યે ટીપા તેમજ વિનામૂલ્યે નંબરના ચશ્મા ની સારવાર આપવામાં આવશે. ઓપરેશન લાયક દર્દીઓને પણ વિનામૂલ્યે ત્યાં લઈ જવામાં આવશે. રાજકોટ ત્યાં પણ વિનામૂલ્યે ઓપરેશન કરી નેત્રમણી ફિટ કરી ધાબળો આપી ચશ્મા આપી અને પરત પાછા અહીં મૂકી જવામાં આવશે. આ કેમ્પ અત્યાર સુધી 18,970 ઓપરેશન થયા છે. એક પણ ઓપરેશનમાં કોઈ જાતની મુશ્કેલી કે ફરિયાદ આવી નથી. અને આજનો જે કેમ્પ છે એમાં વિશાળ દર્દીઓ લાભ લે છે. આજના કેમ્પની સફળતા અને શુભેચ્છા ઈચ્છું છું. આ કાર્યમાં સહકાર આપણા રિઝવાન આળતિયા ફાઉન્ડેશન, રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ, આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ નો ખરા દયપૂર્વક આભાર માનું છું અને જે લોકો ઉપસ્થિત ત્યાં છે તેમનો પણ આભાર માનું છું. અને સ્વ જેનિશભાઈને સદગતિ આપીએ છીએ અને એનો દુઃખ મોહન કરો અને પરિવારને ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.